ચોડા તાલુકાના દરોદ ગામ ખાતે ગત રાત્રિએ વરસાદ પડી રહ્યો હતો ત્યારે દરોદ ગામના દેવી પૂજકનું મકાન ધરાશય થયું. દરોદ ગામના દેવી પૂજકનું મકાન ધરાશય થતાં ગામના લોકોએ એકઠા થઈને દેવી પૂજકના પરિવારના સદસ્યો બહાર કાઢવામાં આવ્યા હતા અને ઈજાગ્રસ્ત થતાં તેમને નજીકમાં આવેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના દરોદ ગામ ખાતે મોડી રાત્રિએ દેવી પૂજકનું મકાન ધરાશય થતાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જો કે સરકાર દ્વારા કાચા મકાનો નવું ચડતર કામ કરી પાકું બનાવવા માટે કેટલી બધી યોજનાઓ આવતી હોય છે, પરંતુ ઘણા બધા ગામના ગરીબ પરિવાર સુધી આ યોજનાઓ પહોંચતી ન હોય ત્યારે આવા પરિવારને આવા અકસ્માતનો શિકાર બનવો પડે છે. જો સરકાર દ્વારા આ રાહુલભાઈ રૂપાભાઈ દેવી પૂજકના પરિવારને સહાય ચૂકવવા માટે દરોદ ગામના સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું. રિપોર્ટ બાય મહિપતભાઈ મેટાડિયા, ચુડા, લીંબડી. અમારા ગામની અંદર મકાન કાચું હોવાથી મકાન ધરાશય થયેલું છે. હવે એ ઘરની અંદર જે કંઈ એમના ઘરના ફેમિલી પૂછ્યું હતું, હવે તે સમયે મકાન ધરાશય થયું. હવે એ મકાન ધરાશયમાં એક એમના દીકરાનું મૃત્યુ થયું છે. હવે એ દવાખાને લઈ જતા તે દીકરાને મૃત્યુ જાહેર કરેલું છે. તે પછી એ મકાન કાચું છે. સરકારશ્રીને નમ્ર વિનંતી છે, જે કંઈ મદદ થતી હોય તે મદદ કરવા વિનંતી છે. એ દીકરાનું નામ રાહુલભાઈ રૂપાભાઈ છે, દેવી પૂજક છે. રાતના 3 વાગે રાતનો વરસાદ આવતો હતો. વરસાદ આવતો બે માં દીકરો આમ તો સૂતા હતા, એમ તો પાયણ પાયણ સૂતા હતા, પણ એમના કુદરતી એમના જે એમના ભેખડો પડ્યો હતો છોકરા માથે પડ્યો, એમના હુતર હુતો પડ્યો, માથા ઉપર મોટું ડાબડું પડ્યું, પગ ઉપર પડ્યું, વરસાદ વરસતા વરસામાં પડ્યું. કાસા મકાન છે. ભુજની સ્વાદ પ્રિય જનતા માટે અમે લઈને આવી રહ્યા છીએ A1 આશાપુરા રેસ્ટોરન્ટ. અમારે ત્યાંથી ગુજરાતી પંજાબી ચાઇનીઝ વાનગી મળી રહેશે. તો રાહ શેની જુઓ છો? આજે જ મુલાકાત લો ચટાકેદાર વાનગી માટે. અમારું સરનામું નોંધી લેશો. પહેલા માળે 7 એરો બિલ્ડિંગ, લેવા પટેલ હોસ્પિટલ સામે, મુંદ્રા રોડ, ભુજ, કચ્છ. સંપર્ક નંબર માનસી બી સોનીગરા 9427227279, રતનસિંહ સોનીગરા 9879256289.